આ છે દાતાનું પિકઅપ સ્ટેન્ડ અને અહીં જોઈ શકાય છે કે કેટલી ગંદકી છે દાતાના પિકઅપ સ્ટેન્ડ પર જોતાં એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં જે સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના ધજાગરા ઉડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દાતાના પિકઅપ સ્ટેન્ડ પર આવતા લોકો આ અસહ્ય ગંદકીના કારણે રાહિમામ પોકારી ઉઠ્યા છે અહીં વરસાદના કારણે ખાડા ભરાઈ ગયા હોવાથી કાદવ કીચડથી ગંદકી ફેલાઈ રહી છે તેમજ આ પિકઅપ સ્ટેન્ડ પર આવેલ શૌચાલયમાં એટલી ગંદકી છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે અને કાદવના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવો ભયાનક રોગચાળો ફેલાય તે કંઈ નવાઈની વાત નથી આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે એટલું ઓછું હોય તેમ આ વિસ્તારમાં આવેલા પિકઅપ સ્ટેન્ડ પર જ્યાં જુઓ ત્યાં દારૂની પોટલીઓ જોવા મળી રહી છે એટલે સ્વાભાવિક છે કે આ વિસ્તારની આસપાસ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ ચાલી રહી છે ને આ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય કે દાંતાના પિકઅપ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારોમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં વાત કરીએ દાંધા પિકઅપ સ્ટેટની આજુબાજુ દુકાન ધરાવતા લોકોની તો આ ગંદકીના કારણે દુકાનદારોમાં રોગચાળો ફેલાય તેવો ભયનો માહોલ છે અને આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કે આ અંગે તંત્રને વારંવાર જાણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પરિણામ જોઈએ તો શૂન્ય છે જો કે અહીંના લોકોનું કહેવું છે કે આ પિકઅપ સ્ટેન્ડ પર સમયસર સાફ સફાઈ કરવામાં આવે તો આ વિસ્તારમાં ગંદકી દૂર થઈ શકે છે અને દાંતા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે તો આ તરફ મોટો પ્રશ્ન એ છે કે આ પિકઅપ સ્ટેન્ડ પર સ્ત્રીઓ માટે કોઈ શૌચાલયની વ્યવસ્થા નથી જેથી સ્ત્રીઓને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે જો તંત્ર દ્વારા દાંતા પિકઅપ સ્ટેન્ડ પર શૌચાલય બનાવવામાં આવે તો સ્ત્રીઓની મોટી સમસ્યા હલ થઈ શકે છે